નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું જે કે સરવિયા ડિજિટલ ચેનલમાં મિત્રો આજે આપણે ધોરણ દસ ગુજરાતી કાવ્ય ઓગણીસ એક બપોરે કાવ્યનો અભ્યાસ કરીશું તો એક બપોરે કાવ્યના કવિ રાવજી પટેલ તો મિત્રો થોડી રાવજી પટેલ વિશે વાત કરીએ તો રાવજી પટેલનો જન્મ પંદર અગિયાર ઓગણીસો ઓગણચાલીસ અને એમનું મૃત્યુ દસ આઠ ઓગણીસો ને અડસઠ રાવજી છોટાલાલ પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસેના વલ્પુર ગામમાં એક ખેડૂત પરિવારમાં એમનો જન્મ એમને આપેલો એકમાત્ર કાવ્યનો સંગ્રહ છે અને એ કાવ્યના સંગ્રહમાં એ એમના કાવ્ય સંગ્રહની વાત કરીએ એ સોરી એના સાહિત્ય સર્જનની વાત કરીએ તો એમણે અંગત નામના એ કાવ્યનો સંગ્રહ આપેલો છે ઉર્મી કાવ્યો ગીતો અને દીર્ઘ કાવ્યોમાં અનેક રંગદર્શી ભાવ છટાઓનું જોરદાર ચિત્રણ આ કવિએ એમના ઓગણત્રીસ વર્ષની યુવા વયે એમને જે ટીબીના કારણે એમનું અકાળે અવસાન થયું અને એમણે જે વેદનાને વ્યક્ત કરી છે એનું એ નિરૂપણ આ કાવ્યમાં છે અશ્રુઘર અને ઝંઝા એમની નોંધપાત્ર નવલકથાઓ પણ આપી છે વૃત્તિ અને વાર્તા એ એમના વાર્તાના સંગ્રહો છે તો જોઈએ આ કાવ્યમાં કે કવિ કૃષિ કવિ તરીકે એ રાવજી પટેલ ઓળખાય છે અને રાવજી પટેલના પ્રતિભાને દ્રઢ બનાવતી આ એમની જાણીતી એક રચના છે કે એ કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં અને બોલચાલની લઢણમાં રચાયેલી આ રચના એટલે કે કાવ્ય એક સંવેદનશીલ વેદનાશીલ બપોરનું આલેખન કરતું એ કાવ્ય છે આરસી એટલે સોરી સારસી સારસી એટલે એક સારસ પક્ષી અને પક્ષી યુગલ યાની કે સારસી એ પ્રિયતમા કે પત્નીનું પ્રતીક તરીકે નિરૂપણ કરેલું છે તો સાથે સાથે એમની સાથે જીવનનું પણ એક પ્રતિક છે એટલે કે જુદા જુદા પ્રતિક અને ઉપમાઓ આપી અને આપણી સમક્ષ આ કાવ્યને રજૂ કરે છે કાવ્યમાં વપરાયેલા આ બધા જ શબ્દો છે ને એ ખેડૂત જીવન ખેડૂત જીવનની સાથે જોડાયેલા છે કાવ્ય નાયકને મનમાં એક એવી વેદના છે કે જેના કારણે એમની આસપાસના કોઈ કાર્યમાં કે વસ્તુમાં એમને રસ નથી એટલા માટે રસ નથી કે યુવાન વયે આ કવિને એ ટીબીના રોગનું ક્ષયના રોગનું એ ભોગ બનવું પડે અને એમના કારણે એમને મૃત્યુ નજીક દેખાય કે એવો ભાવને વ્યક્ત કરતું આ કાવ્ય કે જે માતા એમના માટે બપોરનું ભાથું લઈને આવે છે અને એ એમને જમવામાં પણ રસ નથી અને એ પોતે મહુડાની છાંયની તળે પડી રહેવાનું એમને મન થાય છે એવું સરસ મજાનું સુંદર આ કાવ્ય એ જીવનના બપોરના મધ્યાહનનું એક પ્રતિક તરીકે આપણી સમક્ષ રજૂ કરી કરે છે અને જોઈએ આ કાવ્ય તો મિત્રો સૌ પ્રથમ આપણે આ કાવ્યનું સુંદર પઠન કરી અને પછી કાવ્યને સમજવા માટે પ્રયત્ન કરીશું તો જોઈએ કે મારા ખેતરના શેઢેથી લ્યા ઉડી ગઈ એક સારસી મારા ખેતરના શેઢેથી ઉડી ગઈ એક સારસી માં ઢોંચકીમાં છાસ પાછી રેડી દે ને રોટલાને બાંધી દે આ ચલમની તમાકુમાં મને કસ નથી ને ઢારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ ને મને મહુડીની તળે પડી રહેવા દે ભલે આખું આભ રેલાઈ જાય ગળા સુધી ઘાસ ઊગી જાય અલે અલે એ અલ્યાય બળદની હવે જોતરીસ નહીં ને મારા ખેતરના શેઢેથી લ્યા ઉડી ગઈ એક સારસી તો આ કાવ્ય કવિના અંગત નામના કાવ્યના સંગ્રહમાંથી લેવામાં આવેલું આ કાવ્ય છે તો જોઈએ કાવ્યમાં કે મારા ખેતરના શેઢેથી લ્યા ઉડી ગઈ એક સારસી એટલે કે હે મારા ખેતરના કવિ એ પોતે ખેતરમાં કામ કરી રહ્યા છે અને ખેતરમાં કામ કરતાની સાથે એ સારસીને ઉડતી એમના ખેતરના શેઢેથી એક સારસી ઉડી ગઈ છે સારસી ઉડી જવું એટલે સારસ પક્ષી અને પક્ષી યુગલ સારસી સારસી એ આપણે આગળ જોયું એમ કે સારસી એ જીવનનું પ્રતિક છે સારસી એ પ્રિયત્માનું પ્રતિક પોતાની પત્નીનું પ્રતિક છે એવી જ રીતે જીવનનું પણ પ્રતિક બને છે કે જેમ પોતાની નજર સમક્ષથી ખેતરના શેઢેથી ઉડી ગયેલી સારસીને કવિ જોવે છે એવી જ રીતે કવિને મનમાં થાય છે કે હવે મને પણ આ જીવન ક્યારે આ સારસીની માફક ઉડી જાય એનો કશો મારી મારા ઉપર મને ભરોસો નથી એટલે પોતાના મૃત્યુને કવિ પોતાની સા એ ખેતરના શેઢે પેલી સારસીને જોતા હોય એવી જ રીતે પોતાના મૃત્યુને પણ પોતાની નજીક આવતું દેખાય છે છે એટલે એમ કહે કે મારા ખેતરની શેઢેથી એલા ઉડી ગઈ સારસી અને એવા જ સમયે માં પોતાના દીકરા માટે એ ભાથું લઈને આવે છે બપોરનો સમય છે અને આ યુવાન કવિ ખેતરમાં કામ કરતા હોય છે માં એમને જમાડવા માટે આવે છે અને પોતે લાવેલી ભાથામાં એ ખોલી અને બેસે છે ભાતું ખોલીને બેસે છે અને દીકરાને જમવા માટે આમંત્રણ આપે છે પણ કવિને જમવામાં સેજ પણ રસ નથી એટલે એમની માને કવિ કહે છે કે હેમાં ઢોંચકીમાં છાસને પાછી રેડી દે ઢોંચકી એટલે માટીનું એ દોણી મટકી કે જેમાં પહેલાંના સમયમાં માટીના મટકામાં છાસ ભરીને એ એ એ લાવવામાં આવતી આવતી અને દોરી બાંધીને વડલાની ડાળે જેના એ પવન આવતા જતા પવનમાં એ છાસ ઠંડી થાય તો માતાએ પોતાના યુવાન દીકરા માટે ઢોચકીમાંથી છાસ પણ કાઢી છે રોટલાને છોડ્યા છે અને દીકરાને જમવાની રાહ જોવે છે ત્યારે એ દીકરો માને કહે છે કે હે મા તું ઢોચકીમાં છાસને પાછી રેડી દે અને રોટલાને બાંધી દે કારણ કે મને જમવામાં કશો રસ નથી ને આ ચલમની તમાકુમાં મને કશો રસ નથી ઠારી દે પેલા તાપણીમાં ભારવેલા અગ્નિને ખેડૂત લોકો જમી અને થોડી વાર વિશ્રામ કરવા કરીને વિશ્રામ કરીને જ્યારે એ ચલમ પીવે છે તો ચલમની તમાકુમાં ચલમની એ તમાકુમાં પણ હવે કવિને કશો રસ રહ્યો નથી એટલા માટે એના દ્વારા કવિ એવું કહેવાય છે કે પેલી ચલમની તમાકુની માફક મને પણ હવે આ જિંદગીમાં કશો રસ નથી ને એમની સાથે કામ કરનાર પોતાના સહપાઠી મિત્રને કવિ કહે છે કે ઠારી દે પેલો આ તાપણીમાં ભારવેલા અગ્નિને કારણ કે ચલમને પીવા માટે એના ઉપર અગ્નિ મૂકવામાં આવે ને એ અગ્નિ એ હવે ઠારી દે એની પણ મારે જરૂર નથી અને મને આ મહુડીની છાંય તળે પડી રહેવા દે મહુડી એને કે મહુડાનું વૃક્ષ અને આ મહુડાનું વૃક્ષ મિત્રો એ ડાકોર એ બાજુ એ વિસ્તારમાં જ મહુડાનું વૃક્ષ થાય છે દેવગઢ બારીયા ગોધરા જઈએ ત્યારે વચ્ચે છે દેવગઢ બારીયા ને હવે એમાં પુષ્કળ પ્રમાણમાં મહુડાના વૃક્ષો થાય છે જે મહુડાનું વૃક્ષ આપણે આપણા આ વિસ્તારમાં એને કે સૌરાષ્ટ્રમાં અને કચ્છ બાજુ જઈએ તો એ સૌરાષ્ટ્ર કચ્છમાં મવડાના વૃક્ષો થતા નથી કારણ કે મવડાના વૃક્ષો છે એ મવડાના વૃક્ષો પંચમહાલ ગોધરા અને આ ડાકોર અને વલ્લભપુરા એ વિસ્તારમાં એટલે કે વધારે જોવા મળે છે અને કવિના ખેતરના શેઢે અથવા તો કવિના ખેતરના કોઈ એક જગ્યાએ મવડાનું વૃક્ષ પણ છે એટલે કવિ અત્યારે મવડાના છાંયની તળે મહુડાની વાત નીકળી છે તો થોડી મહુડા વિશે આપણે વાત કરીએ કે મહુડાનું વૃક્ષ એ એ ખૂબ ઉપયોગી વૃક્ષ છે કે જેમ કે મહવડાના વૃક્ષના જે દોડવા એટલે કે બી આવે તો એ દોડવાને સૂકવીને ચોમાસાના સમયમાં જો બળદોને ખવડાવવામાં આવે તો બળદોને ખેતીના સમયે એનો થાક ઉતરી જાય અને સૌથી એ મવડાનો ઉપયોગ જો એમને મવડાની એની વૃત્તિએ કોઈને વગોયો હોય તો એ મવડાના વૃક્ષને એ એ બાજુના એ જંગલોમાં મવડાના વૃક્ષોમાંથી ઘણી પ્રકારની વાન એ જુદી જુદી પ્રકારના પ્રકારની વસ્તુઓ પણ બને છે એટલે કવિના ખેતરના શેઢે મવડાનું વૃક્ષ છે અને મવડાના વૃક્ષની નીચે કવિ સૂતા છે એટલે એમ કહે છે કે મને મહડીની છાંય તળે પડી રહેવા દેને ભલે આ હવે આખું આભ રેલાઈ જાય એટલે કે આખું આભ આકાશમાં એ વાદળાઓથી રેલાઈ જાય છલકાઈ જાય અને આ મારા ખેતરમાં એ આગ વાદળાઓ વરસે અને મારા ખેતરમાં એ ગળા સમૂહ ઘાસ ઉગી નીકળે અને છતાં પણ એલા એલા એટલે પોતાના સહપાઠી મિત્રને એમ કહે છે કે હવે પછી કારણ કે કવિને પોતાનું મૃત્યુ એની નજર સમક્ષ દેખાય છે અને કારણ એ મૃત્યુ નજી નજર સમક્ષ દેખાતું હોવા છતાં જાણે કે મૃત્યુને પોતે આવકારતા હોય ને એક ઉત્સવ માનતા હોય એવું સમજીને એમ કહે છે કે હવે તું બળદને જોતરીશ નહીં હવે બળદને જોતરવાનું રહેવા દે હવે જોતરવું એને કે બળદને એ ખેતરમાં કામ માટે ખેતી માટે એ એ બળદોને તૈયાર કરવા એટલે એમ કહે છે કે બળદોને તું હવે જોતરીશ નહીં કદાચ આખું આકાશ રેલાઈ જાય એવો વરસાદ પડે ને અને મારા ખેતરમાં ગળા સમૂહ ઘાસ ઉગી નીકળે તો પણ હવે તું ફરી પાછો બળદને જોતરીશ નહીં એટલા માટે કે મારા ખેતરના શહેરથી ઉડી ગઈ એક સારસી હવે આ જિંદગીનો કશો ભરોસો નથી તો મિત્રો આમ કવિ એક બપોરે કાવ્યમાં કવિએ આલેખાયેલા સારસી અને એમની કવિની પ્રિયતમા એની પત્નીનું એ પ્રતિક છે અને સાથે સાથે કવિના જીવનનું પણ પ્રતિક બની રહે છે આમ આપણે જોયું એમ કે કવિ ટીબીના રોગનો એ અસાધ્ય રોગનો ભોગ બને છે અને ત્યારે એ સમયે ટીબી એટલે કે જીવલેણ એક રોગ મનાતો હતો કે જેમાંથી માણસને બચવા માટે કોઈ ચાન્સ એમની પાસે નહોતા ને થોડા દિવસમાં જ એ થોડા દિવસના જ કવિ મહેમાન છે એટલે કે મૃત્યુને પોતે આવકારે છે પોતાએ એ મૃત્યુને જાણે છે જાણ્યા પછી કવિને જીવનમાં એમ કોઈ બાબતમાં એમને રસ લેતો નથી અને ખાવા પીવામાં પણ રસ નથી એટલે કે પોતાની માતાને પણ એટું ઓટલા આપણે આગળ કાવ્યમાં જોયું એમ બાંધી દેવાનું કહે છે અને અગ્નિને ઠારી દેવાનું ને જીવનની વેદના એને નજર સમક્ષ દેખાય છે ત્યારે હવે એના માટે એ કાવ્ય નાયકને સારસી રૂપી જીવનને ચાલ્યું જવાનું હોવાથી એ વેદના એ અનુભવે છે અને જીવન હવે એના માટે સાવ નિરસ લાગે છે કોઈ જીવનમાં એમને રસ નથી સારસીના પ્રતિક દ્વારા કવિ આપણને આ કાવ્યને સુંદર રીતે સમજાવે છે જોઈએ હવે કાવ્યમાં થોડા શબ્દ સમજૂતીની દ્રષ્ટિએ વાત કરીએ એ પહેલા આપણું આ કાવ્ય અહીં પૂરું થાય છે અને અંગત નામના એમના કાવ્યના સંગ્રહમાંથી લેવામાં આવેલું આ કાવ્ય છે ને ત્યારબાદ આપણે શબ્દ સમજૂતીની વાત કરીએ તો શબ્દ સમજૂતીમાં શેઢો એટલે બે ખેતર વચ્ચેનો હદનો ખુલ્લો પટ્ટો અથવા ભાગ લ્યા એટલા લ્યા એક તુકારાભર્યું પુરુષવાચક સંબોધન છે તળપદા શબ્દોમાં જોઈએ તો ઢોંચકી એટલે દોણી છાસમાં ભરેલું વાસણ અને એટલે ચૂલ્લામાં અગ્નિ ઉપર રાખવાવાળી વાળી રાખવા માટેનો એક કોલસો લ્યા એટલે એલા ને અગ્નિ એટલે અગ્નિ ને સમૂહ એટલે સમાન તળે એટલે નીચે અથવા નહીં એટલે નહીં અને છાંઈ એને છાંઈ લો તો ત્યારબાદ આપણે વાત કરીએ આ કાવ્યમાં સ્વાધ્યાયની દૃષ્ટિએ થોડી વાત કરીએ તો સ્વાધ્યાયમાં તમને એક એક વાક્યમાં પ્રશ્નો બે ત્રણ વાક્યમાં પ્રશ્નો અને સવિસ્તર પ્રશ્નો આવી રીતના પરીક્ષામાં તમને પૂછાય છે તો એક એક વાક્યના પ્રશ્નોમાં જોઈએ કે ઢોંચકીમાં છાસ પાછી રેડવાનું કવિ કોને કહે છે તો ઢોંચકીમાં છાસ પાછી રેડવાનું કવિ પોતાની માતાને કહે છે આવો એનો પર જવાબ થાય બીજો પ્રશ્ન બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો એવો પ્રશ્નમાં આપણે જોઈએ કે જે પરીક્ષામાં તમને બે માર્ક્સમાં પૂછાય છે કે કવિ ક્યાં સુધી મૌડીની છાંય તળે પડી રહેવાનું કહે છે તો એનો જવાબ મિત્રો એવી રીતે થશે કે કવિ માતાને કહે છે કે હવે મને મૌડીની છાંય નીચે પડી રહેવા દે જો આખું આકાશ વરસીને રેલાઈ જાય અથવા તો ધરતી પર ગળા સુધી ઘાસ ઊગી નીકળે તો પણ મને મૌડીની છાંય નીચે પડી રહેવા દે દેજે ને એમ કવિ પોતાની માતાને કહે છે સવિસ્તર ઉત્તર આપવો એની વાત થોડી વાત કરીએ તો આ પ્રશ્ન તમને પરીક્ષામાં પદ્ય વિભાગમાં ત્રણ માર્ક્સનો પૂછાય છે અને એ તમારે તમારી રીત તમારી ભાષામાં જ એનો ઉત્તર આપવાનો હોય એટલે પ્રશ્ન જોઈએ કે સારસીને ઉડી જવાથી કવિ ઉપર ક થયેલી અસર તમારા શબ્દમાં લખો તો આ પ્રશ્નો તમને એ આખા કાવ્યના સારાંશ રૂપે એમનો ઉત્તર આપે અને આવે અને આ કાવ્ય પરીક્ષામાં તમને ત્રણ માર્ક્સનું પૂછાય છે તો મિત્રો આ કાવ્ય આપનું આ કાવ્ય તમને સમજાઈ ગયું હશે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં તમે કાવ્યને શેર ને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો શેર લાયક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં જોતા રહેજો જે કે સરિયા ડિજિટલ ચેનલ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ